एक नेता के जेमना સમર્થનમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઊભા નહોતા રાખ્યા અને પછી એ ધારાસભ્ય બન્યા હતા. એક નેતા કે જેમનો પક્ષ કોંગ્રેસની સાથે સમર્થનમાં હોવા છતાં દરેક વખતે રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે એ કોંગ્રેસની વિરુદ્ધમાં મતદાન કરે છે અને છતાંય એમની સામે કોઈ જ નથી બોલતું. શું કામ? કેમ કે એ નેતાનું નામ છે કાંધલ સંતોકબેન સરમણ મુંજા જાડેજા. નમસ્કાર. રાજનીતિના અલગ અલગ ચેપ્ટર અમે તમને બતાવી રહ્યા છીએ. ગોંડલની વાત કરી હતી, એમ આ વખતે પોરબંદરની કુતિયાણા બેઠકની વાત કરવા માટે આપની સાથે હું છું દેવાંશી. કુતિયાણાનો ઇતિહાસ ફિલ્મોમાં દર્શાવાયો છે. સરમણ મુંજા જાડેજા અને ગોડ મધર ઉર્ફે સંતોકબેન જાડેજા ઉપર ફિલ્મ બની છે, પરંતુ આ બંનેની લોહિયાળ રાજનીતિનો ઇતિહાસ હજુ પણ અડધું ગુજરાત નથી જાણતું. સરમણ મુંજા જાડેજા એક મિલમાં કામ કરતા હતા. મહારાણા નામે મિલ હતી અને ત્યાં મજૂરોની હડતાળ થઈ. એ શ્રમિકોની હડતાળમાં સરમણ મુંજા જાડેજા આગળ હતા. દેવુ વાઘેર નામનો એક ગુંડો પૈસા ઉઘરાવતો હોવાનું કહેવાય છે. એ હપ્તા ઉઘરાવવા માટે એ આવ્યા સરમણ મુંજા જાડેજાની પાસે. સરમણ મુંજા જાડેજાને એ મંજૂર નહોતું. બંનેની વચ્ચે થયો ઝઘડો અને લડાઈના અંતે દેવુ વાઘેરની હત્યા કરી દીધી સરમણ મુંજા જાડેજાએ. અને હત્યા પછી રોબિનહુડ તરીકે સરમણ મુંજા જાડેજા પ્રખ્યાત થઈ ગયા, કારણ કે બધા જ બે નંબરના ધંધામાં એમણે પોતાનું સંપૂર્ણ જીવન આપવાની શરૂઆત કરી દીધી. દારૂના ધંધા, જુગારના ધંધા અને તમે નામ લઈ શકો એટલા ધંધા, કેમ કે એ પોરબંદર નગરની પાસે હતા. દરિયાઈ પટ્ટીવાળો આ વિસ્તાર હતો. સરમણ મુંજા જાડેજા પોતે મેર કમ્યુનિટીમાંથી આવતા હતા અને એમણે એ બધું જ વર્ચસ્વ પોતે સ્વીકારી લીધું અને સતત એને આગળ વધારતા ગયા. થોડા વર્ષો પછી દરેક ક્રાઇમની ઘટનાઓમાં થતું હોય છે એ રીતે જ સરમણ મુંજા જાડેજાએ આ વાતોમાંથી, ક્રાઇમની દુનિયામાંથી સંન્યાસ લીધો. પરંતુ ગુનાખોરીની દુનિયા ક્યારેય ગુનેગારને છોડતી નથી. એનો ઇતિહાસ પાછળ આવતો હોય છે, ભૂતકાળ પણ પાછળ આવતો હોય છે. સરમણ મુંજા જાડેજાની સાથે પણ એ જ થયું. સરમણ મુંજા જાડેજાની હરીફો દ્વારા હત્યા કરી દેવાઈ. એમના પત્નીનું નામ હતું સંતોકબેન જાડેજા, જે સંપૂર્ણપણે ગૃહિણી હતા, સ્વાધ્યાય પરિવારમાં માનતા હતા, પાંડુરંગ શાસ્ત્રીની ભક્તિમાં લીન હતા. પરંતુ પતિની હત્યા થતાં આખી ગેંગની જવાબદારી એમણે પોતે સંભાળી લીધી. એવું કહેવાય છે કે સરમણ મુંજાની હત્યાના સમાચાર મળતા જ એમના ભાઈ, નાના ભાઈ કે જે લંડન રહેતા હતા, ભૂરાભાઈ, એ પાછા આવ્યા અને એમણે એ ગેંગને સંભાળવાની વાત કરી. પરંતુ સંતોકબેન જાડેજાએ એની કમાન પોતાના હાથમાં લઈ લીધી અને પછી એમના પતિની હત્યામાં કથિત રીતે સંડોવાયેલા 14 લોકોની હત્યા કરી દેવાઈ અને એ દરેકમાં હાથ હતો સંતોકબેન જાડેજાનો. એમણે પણ પોતે જાતે પણ અમુક લોકોની હત્યા કરી હોવાની વાતો સામે આવી. વર્ષો સુધી સંતોકબેન જાડેજાનું વર્ચસ્વ ચાલ્યું અને ગોડ મધર તરીકે ઓળખાવા માંડ્યા. પોરબંદરની રાજનીતિમાં પણ પછી એમણે ઝંપલાવ્યું. કુતિયાણાથી એમણે અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી, એ જીતીને પણ આવ્યા. એના પછી કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં 1995માં એમણે પોતાનું ફોર્મ પરત પણ ખેંચ્યું અને જે તે ઉમેદવાર ચૂંટાઈને આવ્યા. પરંતુ ગુજરાતમાં થયું સત્તા પરિવર્તન, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને સંતોકબેન જાડેજા અત્યાર સુધી કોંગ્રેસની સાથે હતા, એટલે એમને જેલ પણ જવું પડ્યું. પરંતુ જે સત્તામાં રહ્યું હોય છે અને જે માફિયાગીરી જેણે કરી હોય છે, એને શાસનનો અને સત્તાનો સાથ કોઈને કોઈ રીતે મળી જ જતો હોય છે. અને સંતોકબેન જાડેજાની સાથે પણ એવું થયું. તે છૂટીને પણ આવ્યા આટલા બધા ચાર્જિસ હોવા છતાં, અને પછી એમને રાજકોટ શિફ્ટ કરવામાં આવ્યા. એક્ટિવ પોલિટિક્સથી દૂર થયા છતાં પણ સંતોકબેન જાડેજાનો દબદબો અને વર્ચસ્વ છેક સુધી કુતિયાણામાં કાયમ રહ્યું. છેલ્લે વર્ષ 2005માં ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર ઓડેદરાની હત્યા થઈ, એમાં પણ એમનું નામ સામે આવ્યું હતું. પરંતુ એ પરિવારનો આંતરકલહ એક ચરમ પર પહોંચ્યો હોવાનું પણ મનાય છે. કાંધલ જાડેજાના પત્ની અને સંતોકબેન જાડેજાના પુત્ર વધુની હત્યામાં કાંધલ જાડેજાના જ ભાઈ કરણ જાડેજાની ધરપકડ કરવામાં આવી ત્યારે ખબર પડી સંપત્તિ અને દબદબો અને વર્ચસ્વ મેળવવાની એ લડાઈ જાડેજા પરિવારની અંદર પ્રસરી ચૂકી હતી. પુત્રવધુની હત્યા કરવામાં આવી, પોતાના જ સંબંધીઓની હત્યા થઈ, એ બધામાં પણ સંતોકબેન જાડેજાનું નામ આવ્યું. વર્ષ 2011માં હાર્ટએટેકથી સંતોકબેન જાડેજાનું રાજકોટમાં જ નિધન થયું. પરંતુ એના પછી એમની રાજનીતિક જે વારસાઈ છે એ કાંધલ જાડેજાએ સંભાળી લીધી. આ પરિવાર માટે એવું કહેવાય છે કે કુતિયાણાના લોકો માટે એ રોબિનહુડની જેમ કામ કરે છે. પરંતુ કાંધલ જાડેજા એનસીપીના ધારાસભ્ય હોવા છતાં 2012માં એ જ્યારે લડ્યા ત્યારે એમને કોંગ્રેસનું સમર્થન હતું. 2017માં કોંગ્રેસે કહેવા માટે જ આમ તો ઉમેદવાર ઊભા રાખ્યા હતા, કેમ કે સામે બંને ઓડેદરા ઉમેદવારો લડી રહ્યા હતા. ત્યારે પણ લગભગ 50% જેટલા મત 2017માં પણ કાંધલ જાડેજાને મળ્યા છે.
કાંધલ જાડેજા એનસીપીના ધારાસભ્ય છે, એનસીપીની સાથે કોંગ્રેસનું ગઠબંધન હોય છે, પરંતુ રાજ્યસભામાં જ્યારે પણ વોટ આપવાની વાત આવે ત્યારે કાંધલ જાડેજા ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વોટ આપે છે। એ તસવીર અને એ વિડીયો પણ ગુજરાતે જોયો હતો કે માંધાતા કહેવાતા કાંધલ જાડેજા અમિત શાહના ચરણોમાં આમ કરીને નમેલા અને લડેલા દેખાયા હતા। રાજનીતિ અને માફિયાગીરીની વાતો જે કુતિયાણામાં થતી હોય છે એના ધારાસભ્ય અમિત શાહના ચરણોમાં હતા અને રાજનીતિની તાકાત કેટલી છે એ દ્રશ્યો બતાવતા હતા। કુતિયાણાની રાજનીતિનો ઇતિહાસ આમ જ લોહિયાળ રહ્યો છે। ત્યાં જંગો થઈ છે પરંતુ એક જ પરિવારનું ત્યાં વર્ચસ્વ છે। અત્યારે પણ કાંધલ જાડેજા વન એન્ડ ઓનલી ફાઈટર ત્યાં કહેવાય છે। મેયર સમાજમાંથી આવે છે, વર્ષોથી લડતા આવ્યા છે, આ વખતે પણ લડવાના છે। કોંગ્રેસના એનસીપી સાથે ગઠબંધનની વાતો થઈ રહી છે પરંતુ કુતિયાણા બેઠક માટે એ કોઈ જ ગઠબંધનો લાગુ નથી પડતા। કોઈ હોય કે ન હોય ત્યાં કાંધલ જાડેજા દમખમથી જીતતા આવશે એવું કહેવાય છે। કયા દમથી કેવા દમથી એ કુતિયાણાની જનતા જવાબ આપી શકે છે, પરંતુ આ વિધાનસભા સીટ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કોઈની ગણતરીમાં નથી હોતી અને એટલે જ સીઆર પાટીલ 182 બેઠકની વાત કરે છે તો એના માટે એમણે કાંધલ જાડેજાને ભારતીય જનતા પાર્ટીમાં સમાવવા પડે એમ છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત દરેક જગ્યાએ કેટલાય નાના નાના એવા પ્રસંગો છે રાજનીતિમાં કે જ્યાં એવા પરિવારો આવ્યા છે કે જેમણે વર્ષો સુધી પોતાનું જ શાસન ચલાવ્યું છે, ક્યારેક પોતાના નામ પર, ક્યારેક પોતાના કામ પર, તો ક્યારેક તમંચાના જોર પર। આ આપણી રાજનીતિ અને આપણી લોકશાહીનું અદ્ભુત પ્રતીક છે। મળતા રહીશું આવી જ કહાનીઓ સાથે। નમસ્કાર।